હેલો બચ્ચો, સિદ્ધિ હિન્દી વિદ્યાલય ઓનલાઈન ક્લાસીસમાં તમારું સ્વાગત છે. બચ્ચો, આપણે ગુજરાતીમાં કલ અક્ષર ઓર વ્યંજન આપણે અર્થ સાથે લખેલું હતું, ખબર બધાને કમ્પ્લીટ છે? વેરી ગુડ. તો આજે આપણે શું લખવાના છે? અહીંયા ધ્યાનથી જોવો તમે શું લખેલું છે. લખેલું છે કિસી. ચિત્રો જુઓ અને મૂળાક્ષરો સાથે જોડો. શું લખેલું છે? ચિત્ર જુઓ અને મૂળાક્ષરો સાથે જોડો. તો અહીંયા અમુક ચિત્ર આપેલા છે, ચિત્ર દેખાય છે બધાને? એ ચિત્ર આપેલા છે અને વચ્ચે એના મૂળાક્ષર લખેલા છે. એને તમારે એના જે ચિત્ર છે એના મૂળાક્ષરો સાથે જોડવાના છે. આમાં ચિત્ર રાઉન્ડમાં આપેલું છે, પણ તમારે લોકોને રાઉન્ડમાં ચિત્ર બનાવવાનું નથી. તમારે સીધો પહેલે ચિત્ર બનાવવાના છે, પછી બીજી તરફ મૂળાક્ષર લખવાના છે, પછી એને સાથે જોડવાના છે. જેમ કે એક્ઝામ્પલ જોવો, આ તમારું ગણપતિ છે. આ ગણપતિ દેખાય તો ગા ગણપતિનું ગા હોય તો એને અહીંયાથી અહીંયા સુધી જોડી લેવાનું તમારે. આ તમારા ચકલી છે, ચકલી દેખાય છે તમને? ચા ચકલીનું ચા, ચા ચકલીનું ચા ક્યાં છે? ચા ચકલીનું ચા અહીંયા છે તો એને તમારે આમ જોડી લેવાના. સમજાય છે? પછી અહીંયા જો ધા ધ્વજાનો ધા, તો ધા ધ્વજાનો ધાને તમારે આમ જોડવાના. પછી તમારે શું દેખાય છે કયો મને? આ જા જગનું જ દેખાય છે તો અહીંયા જ જગનું જ ક્યાં છે? જ જગનું જ તો સાવ નીચે છે તો એને આમ જોડી લેવાનું. પછી અણાફેણ નુણા થાય, પણ એમાં અણાફેણ નુણા નથી, અહીંયા બાણ નુણા થાય તો આને કેવી રીતે જોડાય? અહીંયાથી લઈ જાયને અહીંયા સુધી આ બાણનું ણા. પછી આ દેવ જોવો તમે ધીમે ધીમે, ડા ડમરૂનું ડ છે તો ડ ડમરૂનું ડ ને અહીંયા જોડી લેવાનું આપણે. પછી ઠા ઠળિયા છે તો ઠળિયાનું ચિત્ર અહીંયા છે. પછી જા આપણે આ છે ઘ ઘડિયાળ, ઘ અહીંયા ઘડિયાળ છે તો ઘ ઘડિયાળનું ઘ ને અહીંયા જોડી લેવાય આપણે, બરાબર. આ છ છત્રીનું છ તમારે આમ લઈ જવાય. એવી રીતે તમારે મૂળાક્ષર જોડવાના છે. ખા ખલનું ખ, ખલ ક્યાં દેખાય છે? ખલ દેખાય તા તલવારનું તા જો અહીંયા આવી જાય. ખા ખટારાનું ખ અહીંયા આવી જાય. અને એવી રીતે તમારે લોકોને જોડવાનું છે. ઢા ઢગલાનું ઢા છે તો ઢા ઢગલાનું ઢા અહીંયા આવી જાય. પછી તમારે રહી ગયું શું? ડા ડમરૂનું ડા, તો ડા ક્યાં દેખાય તમને? ગોતો ગોતો ડા ડમરૂનું ડા થઈ ગયું, તલવારનું થઈ ગયું. એવી રીતે તમારે ચિત્ર છે તમારે સીધું જોડવાનું છે. અને આવી રીતે આપણે અંદર ગોલમાં કરવાનું, સર્કલમાં નથી. પહેલે એક સાઈડ ચિત્ર દોરવાના, પછી એક સાઈડ મૂળાક્ષર લખવાના છે. સમજાઈ ગયો? એવી રીતે સેમ ટુ સેમ એ છે. એમાં પણ તમારે એવી રીતે જ કરવાનું છે. જો ના નળનું ના, આમાં હું જોડીશ નહીં, આમાં તમે લોકોને તમારી રીતે જાતે જોડવાનું છે. ના નળનું ન અહીંયા છે, પછી પ પતંગનું પ તો પ ક્યાં છે તમારા? આમાં જોડી લેવાનું. અહીંયા પ છે તો આ પતંગનું પા. આ તમારો ભમેડું તો ભા ભમેડાનું ભા ક્યાં રહ્યું? ભા ભમેડાનું ભા અહીંયા રહ્યું તો તમારે આવી રીતે એને સાથે જોડી લેવાનું. ગ્યા જ્ઞાનીનું ગ્યા ક્યાં છે? યા યજ્ઞનું યા અહીંયા આવ્યું દેખાય છે. યા યતીશનું યા અહીંયા આવ્યું છે. એવી રીતે તમારે આ પેજને તમારી જાતે જોડવાના છે. પછી બીજા પેજે આવો, બીજા પેજે આપણે લખેલું શું છે? જુદા જુદા આકારો દોરેલા છે, એને ઉપર તમારે પેન્સિલ ફેરવાની છે. એ આકારના હું PDF કરીને તમને મોકલી દઉં. ને આને તમારી નોટમાં જે લાઇનમાં લખેલા છે એવી રીતે આમ જોડવાના છે. જો આમ સમજાય છે? એવી રીતે તમારે એ દોરવાનું છે. આમ જો દોરાય છે, વેરી ગુડ. પછી હવે નીચે જોવો, નીચે સેમ ટુ સેમ ઈ છે. આને ઉપર લઈ જવાના છે આપણે. પહેલે ટપકા કરીને જોડવાના છે, પછી આપણે પેન્સિલથી નામ જોડવાનું છે. નીચે જો, પછી એવી રીતે તમારે આ ચિત્ર છે ને એક પેજનું ચિત્ર આ હશે, એ તમારે તમારી રીતે જાતે દોરવાના છે. નોટમાં પણ તમારે દોરવાનું છે. પછી એના આગળના આપણા છે એ આપણે સોમવારે શીખશું. આજને વિડીયો મેં આટલું જ.
આ પેજ મેં તમને કરાવેલા છે ને આ પેજ તમારે જાતે કરવાના છે ને આપણે ચિત્ર કેવી રીતે દોરવાનું છે આપણે ચિત્ર સીધું દોરવાનું છે ને એક તરફ ચિત્ર દોરવાના છે જેવું આવડે તેવું અને એક તરફ મૂળાક્ષર લખવાના છે સમજાઈ ગયું બચ્ચો ને આવા આવી રીતે ચિત્રના બે પેજ છે એની હું પીડીએફ મોકલું આ ચિત્ર તમારે જાતે દોરવાના રહેશે સમજાઈ ગયું ચાલો આજને વિડીયોમાં આટલા જય શ્રી કૃષ્ણ